ઘરની સફાઈમાં તો સ્વચ્છમ જ શ્રેષ્ઠ. જો ઘરને સાફ રાખવા માંગો છો તો વોશિંગ મશીન લિક્વિડ, ફિનાઇલ, ડિશવોશર, ફ્લોર વોશ, હેન્ડ વોશ અને ટોયલેટ ક્લીનર સ્વચ્છમના જ વાપરો. નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. વરસંગ તળાવ ભરવા ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. જી હા દર્શક મિત્રો, સતલાસણા તાલુકાના ભીમપુરની સીમમાં આવેલું વરસંગ તળાવ ભરવા સોમવારે ખેડૂતોએ અહીંના પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આપને જણાવી દઈએ કે આશરે 55 કરોડના ખર્ચે નર્મદાની પાઇપલાઇન નાખ્યા પછી પણ સરોવરમાં પાણી નંખાતું નથી, જેથી વરસંગના કમાન્ડ વિસ્તારમાં આવતા આસપાસના 25 જેટલા ગામના ખેડૂત અગ્રણીઓએ સોમવારે વરેટા ખાતે બેઠક યોજી હતી. આપના સરકારની અપેક્ષા સાથે વરસંગ તળાવના લાભાર્થી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમો તારીખ 4/9/2020 થી ઉપવાસ ઉપર બેસશે. તેમ છતાં આપના દ્વારા કોઈ નિકાલ નહીં આવે તો તારીખ 21/9/20 થી આમરણ તો ઉપવાસ ઉપર ખેડૂતો જશે, અને આ સમયગાળામાં પણ કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો તારીખ 28/9/2020 ના દિવસે ખેડૂતો આત્મવિલોપન કરવાની ફરજ પડશે. જો આ વર્ષે તળાવ પાણી નહીં ભરાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. જે તે તારીખો અમે ટાઈમ ટેબલ પણ બનાવી છે એ બનશે તો બરોબર છે, કે અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ. શું માંગણી શું છે તમારી? અમારી વરસંગ તળાવ ભરી, વરસંગ તળાવ ઓવરફ્લો કરી અને રૂપેણ નદી વહેતી કરી અને ચિમનાબેમાં પાણી લઈ જવું. ખેડૂતોના મતે વારંવાર રજૂઆત છતાં સરકાર દ્વારા વરસંગમાં પાણી નાખવામાં આવતું નથી, એમાં કેરાલુ અને સતલાસણાને ધરોઈનો કોઈ લાભ મળતો નથી. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ધરોઈના ઓવરફ્લો પાણીથી જો સરસ્વતી નદી જીવંત થતી હોય અને ચિમનાબાઈ સહિતના તળાવો ભરી શકાતા હોય તો વરસંગ ભરવામાં શું વાંધો છે? વરસંગ તળાવમાં પાણી આજ સુધી રજૂઆત કરવા છતાં પાણી નંખાયું નથી, અને એ લોકોએ જ્યારે જ્યારે મળીએ તો અમને થોડા ટાઈમ પૂરતું પાણી આપ્યું છે. જો ચિમનાબાઈ સરોવરમાં 50-100 ક્યુસેક પાણી છોડવામાં આવતું હોય, ડભોળાના તળાવમાં ભરવામાં આવતું હોય તો એ જ લાઈન દ્વારા પાણી નાખવા માટે મારી નમ્ર અપીલ છે. વરેઠામાં યોજાયેલી આ બેઠકમાં આ બાબતે ચર્ચા વિચારણા કર્યા બાદ ખેડૂતો ખેરાળુના તાલુકા સેવા સદનમાં પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારીશ્રીની કચેરીમાં આવેદનપત્ર આપી માંગણી કર્યા મુજબ વરસંગ તળાવ ભરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવો મત વ્યક્ત કર્યો હતો. આજે આવેદનપત્ર આપીએ છીએ સાહેબશ્રીને, જો કદાચ અમારું હવે જો આગળ અમારું નહીં પાણી નહીં ચાલુ થાય તો અમે આંદોલન કરીશું. સમસ્યા કાચાવાડામાં પાણી નંખાતું બંધ થાય તો જ ઉકેલાય તેમ છે, અને રાજ્ય સરકારે કાચા વહોળા પર પાકી કેનાલ બનાવવા 42.50 લાખ રૂપિયાની યોજના પણ મંજૂર કરી છે, પરંતુ ચોમાસુ અને કોરોનાને કારણે કામ શરૂ થઈ શક્યું નથી. ત્યારે આવી સ્થિતિમાં ધીરજ ખૂટી પડતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, જેથી ખેડૂતો તરફથી અમે સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે કાચા વહોળા પર કેનાલનું નિર્માણ કાર્ય ઝડપથી શરૂ કરાવો તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. જીતેન્દ્ર ફંડિયા, લોકનાથ ન્યૂઝ, ખેરાલુ.